વડસર ગામ પાસે આવેલ ઘનશ્યામ રેસીડેન્સીના કોમન પ્લોટ પર બિલ્ડર દ્વારા બાંધકામ કરતા ત્યાંના રહેવાસીઓ દ્વારા કલેક્ટર બાદ પાલિકાની વડી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. કોમન પ્લોટની જગ્યા પર બિલ્ડરની દાનત બગડી અને બિલ્ડર દ્વારા કોમન પ્લોટમાં બાંધકામ કરવાનું શરૂ કરવામાં આવતા સ્થાનિક લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. વડસર ઘનશ્યામ રેસીડેન્સીના કોમન પ્લોટમાં સ્થાનિકો અનેક ઉત્સવો અને ધાર્મિક કાર્યક્રમો કરતા આવ્યા છે. ઘનશ્યામ રેસીડેન્સીના સ્થાનિકો દ્વારા સંજય પટેલ નામના વ્યક્તિ પર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે સંજય પટેલે કોમન પ્લોટ પચાવી પાડવાનો કારસો રચી રહ્યો છે, સાથે સ્થાનિક નગર સેવકની પણ મિલી ભગત છે. આ કોમન પ્લોટ માટે બિલ્ડર સંજય પટેલ દ્વારા ઘનશ્યામ રેસીડેન્સીના રહેવાસીઓને ધાક ધમકી પણ આપવામાં આવે છે તેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ઘનશ્યામ રેસીડેન્સીના રહેવાસીઓ પોતાના કોમન પ્લોટને બચાવવા માટે અને તેના વપરાશ માટે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. તેઓની સાથે આમ આદમી પાર્ટીના અગ્રણી વીરેન્દ્ર રામી પણ જોડાયા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે ઘનશ્યામ રેસીડેન્સીના રહેવાસીઓના દસ્તાવેજમાં કોમન પ્લોટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ નકશામાં કોમન પ્લોટ છે કે નહીં તે જોવાનું રહેશે. વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 18માં આવેલ ઘનશ્યામ રેસીડેન્સીની અંદરના આ રહીશો છે. ત્યાંના રહીશોને જે તે ટાઈમે જ્યારે પણ આ મકાન ફાળવવામાં આવ્યા ત્યારે એ લોકોને કોમન પ્લોટનો ઉલ્લેખ કરી અને બતાવવામાં આવ્યું હતું અને એ લોકોના દસ્તાવેજમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ હાલમાં બિલ્ડર દ્વારા એ કોમન પ્લોટને પચાવીને ત્યાં એ લોકો પોતાનું બિલ્ડિંગ કાં તો એ કોઈ ઓફિશિયલ પ્રોજેક્ટ કરવા માગે છે ત્યારે એના સ્થાનિક રોજોએ વારંવાર રજૂઆત કરી, પરંતુ તેમ છતાં પણ બિલ્ડર એ માથાભારે ઈસમ હોવાને કારણે એ લોકો એને ગાંઠતા નથી. એટલે ના છૂટકે આજે અમે વડી કચેરી કોર્પોરેશન ખાતે આવ્યા હતા. આજે એક કલાકથી પણ વધારે નાના નાના દીકરાઓને લઈ અને અહીંયા જ્યારે પરિવાર લોકો આવ્યું છે રજૂઆત કરવા, ત્યારે કમિશનર સાહેબને એક મિનિટનો ટાઈમ નથી. પરંતુ અમારે કહેવું છે કમિશનર સાહેબને કે તમને જે પગાર મળે છે ને એ વડોદરા મહાનગરપાલિકાના ટેક્સ પેયરનો પગાર મળે છે. તમારે એસી ઓફિસમાં બિલ્ડરોને મળવાનું હોય તો તમારી પાસે સમય છે, પણ એક ગરીબ માણસ પોતાની રજૂઆત કરે એનો તમારી પાસે સમય નથી. દુર્ભાગ્યપૂર્ણ બાબત તો એ છે કે ગઈકાલે જ એક વ્યક્તિ કે જે પોતાના પાણી માટે વલખા મારતો હતો ને એ અહીંયા જ્યારે પાણીની રજૂઆત કરવા આવીને જ્યારે એનું અહીંયા દેહાંત થાય છે, મૃત્યુ પામે છે, એને શ્રદ્ધાંજલિ આપવાના બદલે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કમિશનર દ્વારા એના ઘરે તોડફોડ માટે દબાણનો મોરચો મોકલી દે. આ તે કેવું રામરાજ્યની વાત કરો છો તમે? સાચું રામરાજ્ય ત્યારે થાય કે જ્યારે નગરજનો ખુશ થાય. અત્યારે તો મને સ્પષ્ટ લાગે છે કે રામરાજ્ય નથી, પરંતુ આ લોકોના રાજમાં રાવણ રાજ્ય થઈ રહ્યું એવું લાગે છે. આપ સૌને જય હિન્દ. આજે અમે કલેક્ટર કચેરીએ ઘનશ્યામ રેસીડેન્સીના રહીશો સાથે આવેલા છે. ઘનશ્યામ રેસીડેન્સી લગભગ 8 વર્ષ પહેલાં આ લોકોએ પોતાના ઘર બુક કરાવ્યા હતા અને ત્યાં રહેવા માટે ગયા હતા. ત્યારે બિલ્ડરે એમને બ્રોશર બતાવ્યું હતું અને દસ્તાવેજમાં લખીને આપ્યું હતું કે આ તમારો કોમન પ્લોટ છે અને આ તમારું કમ્પાઉન્ડ છે. હવે સડનલી એક બિલ્ડર છે એ આવી ગયો અને એ ત્યાં ઇનલીગલ અને ત્યાં મતલબ ગેરકાયદેસર એણે પોતાનું એક કમ્પાઉન્ડ બનાવી દીધું અને રહીશોને કીધું કે આજ પછી આ તમારો જે આ પ્લોટ છે એ પ્લોટ તમારો નથી, આ મારો પ્લોટ છે અને હવે આની અંદર હું નવી સ્કીમ લાવીશ અને એની અંદર વેચીશ અને તમને લોકોને આમાં કોઈ જાતનો અધિકાર નથી. તો તરત ત્યાંના લોકોએ મને ફોન કર્યો હતો અને મને બોલાવ્યો હતો. ત્યારબાદ મારી મદદ અને બધાની મદદ મળીને અમે એન્ક્રોચમેન્ટ હટાવ્યું અને કાયદેસર આગળ કાર્યવાહી લેવા માટે અમે સૌથી પહેલાં કલેક્ટર કચેરી આવ્યા છે, બીજું હવે કમિશનર કચેરી જઈશું અને પછી પોલીસ સ્ટેશનમાં પણ અમે ઓલરેડી અરજી આપેલી છે. ત્યાંના જે બિલ્ડર છે એમની સંડવણી એમની સાથે જે ત્યાંના કોર્પોરેટરની સાથે એમની જે મિલી ભગત છે એની સાથે રહીને એમની દાદાગીરીને કારણે આ બધી વસ્તુ કરી શકે અને આ પહેલી વખત નથી કર્યું એણે. થોડા દિવસ પહેલાં જ શ્રીજી ફ્લેટ્સ કરીને એક વિસ્તાર છે એમનો જે વડસરની અંદર પાછળની સાઈડમાં એમને એમનો કોમન પ્લોટ તોડીને ત્યાંથી રોડ કાઢીને એની પાછળની સાઈડનો જે એ લોકોનો કોમન પ્લોટ હતો ત્યાં પણ આ જ સેમ સિચ્યુએશન અને કરવાની કોશિશ કરી હતી અને એ પણ અમે રોક્યો હતો અને હજી પણ ત્યાં કામ કરવાનું ચાલુ નથી કર્યું. પણ એમણે જે એમની જે લોસ થઈ રહી હતી તે અહીંયાથી રિકવર કરવાની કોશિશ હતી પણ એ પણ અમે નાકામ કરી છે. અમને કાયદા અને વ્યવસ્થા પર બહુ જ ભરોસો છે. અમને ખબર છે કે અમે જો ચોક્કસ અને યોગ્ય ચેનલથી જઈશું તો અમને જે ન્યાય મળશે અમને અહીંયા રહીશોને ન્યાય મળશે એની જ અપેક્ષા લઈને અમે અહીંયા આવ્યા હતા. અમે ઘનશ્યામ રેસીડેન્સી વડસર ગામની અંદર રહીએ છીએ, તેના અમે રહીશો છીએ. આ બધા રહીશો અમારે બિલ્ડરના અગેન્સ્ટમાં વિરોધમાં એક અરજી આપવા માટે કલેક્ટર સાહેબ આપણે કમિશનર સાહેબને આવ્યા હતા, પણ કમિશનર સાહેબ મળ્યા નહોતા. એ બાર વાર જતા રહ્યા પણ ટાઈમ લઈને પછી અમે અરજી આપી છે. એમાં એવું છે કે બિલ્ડર જે અમને બુકિંગ કરવા આવેલા મકાનો બુકિંગ કર્યા હતા તે વખતે બધા જ રહીશોને એમને કીધેલું કે આ તમારું કોમન પ્લોટ છે, અહીંયા તમારે જે પણ પ્રસંગ કરવા હોય તે કરી શકો છો અને જે પણ રમતગમત છોકરાઓ રમશે તે રમી શકો છે.
પરંતુ હમણાં 10 વર્ષ પછી એ જાગ્યો છે અને કે આ જગ્યા અમારી છે, અમે અહીંયા બાંધકામ કરવાના છે, જગ્યા અમે એ પચાવી પાડવા માગે છે. પરંતુ અમે એમનો વિરોધ કર્યો છે અને કલેક્ટર સાહેબને અરજી આપી છે અને આ કમિશનર સાહેબને પણ અરજી આપવા આવ્યા છે. તે અરજી આપીને અમે અમારો વાંધો ઉઠાવ્યો છે અને અમે અમારી હક જોઈએ છે અને અમારો કોમન પ્લોટ જોઈએ, કેમ કે આ બધા ગરીબો છે, અહીં બધા રોજે કમાય છે, રોજે ખાય છે. એવા માણસો, એવા મોટા મોટા જે પ્રસંગો કરવા, લગ્ન પ્રસંગને અમારા ધાર્મિક પ્રસંગો કરવા હોય તો અમે ક્યાં જઈએ? એના માટે અમને જગ્યાની જરૂર છે અને જે કોમન પ્લોટ છે તે અમારું છે, એમાં કંઈ બાંધકામ કરવા નહીં દઈએ. અને એ કોમન પ્લોટની અમને અધિકારીઓ, અમને કમિશનર સાહેબ અમને એ અપાવે, અમને હક અપાવે, કોમન પ્લોટનો ન્યાય અપાવીને અમને અપાવે. હે, હા, એ તો એને ધરના પર એટલા માટે બેસી ગયેલા કે અમને કહ્યું 4-5 માણસો ઉપર આવો, કમિશનર મળો, પોલીસ એમના કંઈ અધિકારીઓ હતા એમને કીધું. પછી અમે 4-5 જણ ઉપર આવ્યા અને ધરનાવાળા ઊભા થઈ ગયા, એટલી વારમાં એક ગાડીમાં બેસીને કમિશનર સાહેબ નીકળી ગયા. હવે એના માટે પછી એમને રજૂઆત કરી, ઉપર આવ્યા, ઉપર આવીને પછી મને બોલાયા, ત્યાર પછી એમને રજૂઆત કરી અને અમને અરજી આપી. વિનોદભાઈ, ઘનશ્યામ રેસિડેન્સી આવ્યા છે અમારે વડસર, અને અમારા જે કોમન પ્લોટ છે એ કોમન પ્લોટમાંથી જે બિલ્ડરના માણસો છે પચાવી પાડવા માગે છે. અમારા નાના નાના છોકરા, 4 દાડા છોકરા મોટા થશે તો અમારા લગ્ન કંઈ કરવાના, પછી છોકરા રમશે કંઈ, છોકરાઓને કંઈ બી જોઈએ તો નીચે જ રમવા જાય, લખોડી રમો, બોલ બેટ રમો, બધું ઓલરેડી બધું નીચે જ રમે છે. હવે લોકો પતરા મારવા આવે છે, અમુક વાર આવીને કહે છે કે અમે ગોખર્યા તાર માર દઈએ, પછી એવું કહે કે આ જગ્યા અમારી છે અમે. અને લોકો પહેલાં અમે જે વખત અમે મકાન લીધું ને તે વખત અમને આવું બધું કીધું નહોતું કે આ તમારો કોમન પ્લોટ, અમારો કોમન પ્લોટ અમારો, એવું જ કીધું હતું એ લોકોએ. દસ્તાવેજમાં લખેલું છે, પહેલાં એવું જ કીધું હતું. અને હવે એવું કહે છે કે આ જગ્યા તમારી નહીં, આ જગ્યા અમારી છે. એ લોકો મકાન બાંધવાની વાતો કરે છે તો ભાઈ અમારા લોકોને શું કરવાનું? ધમકી એ આવીને ધમકી આપી જાય, એના માણસો આવીને ધમકી આપી જાય છે. એવું કહે છે કે અહીં તો અહીં તો તમને કશું નહીં થાય, કે એ તો અમારી જગ્યા છે, એટલે અમે બધું જે ફાસે અમે કરીશું. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.